સોમનાથના તાલાલામાં ધારાસભ્ય ભગવાન પરડાને સસ્પેન્ડ કરાયા બાદ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ધરણો પ્રદર્શન યોજાયું. ગીર સોમનાથમાં પણ કોંગ્રેસના હજારો કાર્યકર્તા નેતાઓ સાથે જોડાઈ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને 1995 માં સૂત્રપાડામાં ભોજન માખમલની ચોરી કેસ મામલે કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા સંભળાવ્યા બાદ વિધાનસભામાંથી ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ લાલઘુમ થઈ ગઈ છે અને રાજ્યવ્યાપી આંદોલન કર્યું છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળ ખાતે જિલ્લાભરના કોંગી કાર્યકરો, વેરાવળ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. હજારો લોકો આ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું તેમજ મોદી, અમિત શાહ, જીતુ વાઘાણી સહિતના નેતાઓ વિરુદ્ધ નારા લગાવ્યા. કોંગ્રેસ દ્વારા વેરાવળમાં જોરદાર કાર્યક્રમ આપવામાં આવ્યો. લાલઘુમ થયેલા લોકો ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભૂતકાળમાં બીજેપી નેતા બાબુ બોખરિયા સહિત અન્ય નેતાઓને પણ સજા થઈ ત્યારે કેમ ભાજપે કોઈને સસ્પેન્ડ ન કર્યા? ભગવાનભાઈને ટાર્ગેટ કરાયા છે કારણ કે જૂનાગઢ લોકસભાની ચૂંટણી ભાજપ કોઈ પણ ભોગે જીતવા માગે છે, પણ કોંગ્રેસ સાથ નહીં બેસે. જરૂર પડે ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ કરી ન્યાય મેળવીશું. દીપક જોશી, ZH TV, સોમનાથ. પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ તમામ ગુજરાતમાં તમામ જિલ્લાઓએ આવેદન પત્ર કલેક્ટરશ્રીને આપવામાં માટે થઈને બધા ભેગા થયા છે. કારણ કે મારા સાથી ધારાસભ્ય અને વડીલ ધારાસભ્ય ભગાભાઈ બારડને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ભાજપ દ્વારા કિનાખોરી રાખવામાં આવી છે. એટલે કિનાખોરી રાખવામાં આવી છે કે આની પહેલાં ભાજપના ધારાસભ્ય, મંત્રીઓ, સંસદસભ્ય એમને પણ સજાઓ થયેલી હતી, પણ એમને 4-4, 6-6 મહિના સુધી સ્ટે નહોતો મળેલો, છતાં પણ એમને સસ્પેન્ડ કરવામાં નહોતા આવ્યા. પણ ચૂંટણીને અનુલક્ષીને ભાજપ સરકાર પોતાની હાર ભાળી ગઈ છે અને આ સીટ ઉપર તો 100% ભાજપ લોકસભામાં હારવાની છે એ એમને ખ્યાલ હોવાના કારણે એમને અમારા ધારાસભ્ય ભગાભાઈ બારડને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા છે. એટલે અમે અત્યારે કોર્ટમાં ગયેલા છીએ. અમને ન્યાય ઉપર 100% ભરોસો છે અને 100% ચુકાદો ભગાભાઈ બારડના ફેવરમાં જ આવશે, કારણ કે હંમેશા સત્યની જીત થાય છે. અને આના માટે થઈને તમામ સમાજના લોકો ગીર સોમનાથમાંથી ભગાભાઈ બારડને સમર્થન કરવા માટે આવ્યા છે અને અમે 4 વાગે આવેદનપત્ર દેશું. અને જો તોય પણ અધ્યક્ષ દ્વારા એમનું સસ્પેન્શન નહીં ખેંચવામાં આવે તો પૂરા ગુજરાતમાં તમામ સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે.